ચલો મિત્રો, તો આપણે જે લાસ્ટ વિડીયોમાં ડિસ્કશન કરી હતી, વોટ ઇઝ કોલ્ડ ઈએમએફ, ઈએમએફ કોને કહેવાય અને ટર્મિનલ વોલ્ટેજ કોને કહેવાય, એ સાથે આપણે ઇક્વેશન ઓબટેન કરેલું વી ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલન માઇનસ આઈઆર, બરાબર છે. આ મોસ્ટ આપણું આઈએમપી ઇક્વેશન છે. હવે જે આપણો નેક્સ્ટ પાર્ટ છે એ છે ટાઈપ્સ ઓફ સેલ હાલ, એ કોષના પ્રકારો, બેટરીના પ્રકારો, અલગ અલગ કયા પ્રકારની બેટરી હોઈ શકે. તો બે ટાઈપ છે બેટરીના, એક છે પ્રાઇમરી સેલ. પ્રાઇમરી સેલ એટલે કે પ્રાથમિક કોષ. પ્રાથમિક કોષ મતલબ કે એવા કોષ કે જેને તમે વાપરો પછી ફેંકી દેવાના હોય, એને મતલબ રિચાર્જ ના કરી શકાય. ઓકે, એટલે અંદર થતી જે કેમિકલ પ્રોસેસ છે એને રિવર્સ ના કરી શકાય. સો દે આર યુઝિંગ થ્રો ટાઈપ, અંદરની રાસાયણિક પ્રક્રિયાઓને ઉલટાવી ના શકાય, એટલે વાપરીને આ પ્રકારના કોષ હોય એને ફેંકી દેવાના હોય. અને આ જે છે એ મોસ્ટલી આપણે ક્લોક, જે ઘડિયાળમાં, રમકડાઓમાં જે આપણે 1.5, 3 વોલ્ટ, 9 વોલ્ટના વાપરીએ છીએ, એ પ્રમાણમાં સસ્તા હોય. લેક્લાન્સે સેલ, સુકોકોસ ડ્રાય સેલ જેને કહીએ છીએ વગેરે, બરાબર છે. બીજો છે સેકન્ડરી સેલ, એટલે કે ગૌણ કોષ. ગૌણ કોષ એટલે જેના અંદર રાસાયણિક પ્રક્રિયાઓને ઉલટાવી શકાય, રાસાયણિક પ્રક્રિયાઓને ઉલટાવીને એને ફરીથી તમે ઉપયોગમાં લઈ શકો, અને એને સેકન્ડરી સેલ કહેવાય. જે છે એનું ખાસ એક્ઝામ્પલ લીડ એક્યુમ્યુલેટર, એટલે કે લીડ સંગ્રાહક કોષ, જે આપણી કાર વગેરેમાં હોય છે, ટોર્ચમાં હોય છે, રિચાર્જેબલ ટોર્ચ હોય, લિથિયમ આયન બેટરી જે આપણા મોબાઈલના અંદર હોય છે, એ બધા છે સેકન્ડરી સેલના એક્ઝામ્પલ છે, બરાબર છે. તો અહીંયા આગળ પ્રાઇમરી સેલ જે છે એના અંદર રાસાયણિક પ્રક્રિયાને ઉલટાવી ના શકાય, મેં કહ્યું એ પ્રમાણે, આપણે એના અંદર ખાસ વાત નહીં કરીશું. સેકન્ડરી સેલ એટલે ગૌણ કોષ જે છે એના અંદર લેડ એક્યુમ્યુલેટર, એટલે કે લેડ સંગ્રાહક કોષ, એની આપણે વાત કરીએ. જરા એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ, કામ કઈ રીતે કરે વગેરે જોઈ લઈએ. અને આનો સારો એવો અભ્યાસ તમારે કેમિસ્ટ્રીના અંદર આવશે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, એના અંદર દરેક પ્રકારના કોષ આવશે. તમે કેમિસ્ટ્રીની વાત, ફિઝિક્સની વાત બંને યાદ ના રાખો તો કેમિસ્ટ્રીમાં તો તમારે યાદ રાખવાનું છે, અહીંયા અહીંયા માત્ર સમજણ માટે છે. આપણે હાલ સમજવાનું છે કે બેટરીના અંદર શું હોય. તો લેડ સંગ્રાહક કોષ જે છે, એટલે કે લેડ એક્યુમ્યુલેટર, લેડ સંગ્રાહક કોષ, એની જરા આપણે વાત કરીએ. તો મેં કહ્યું એ પ્રમાણે એ જે છે એને રિચાર્જ કરી શકાય છે, એટલે વ્યવહારમાં એ ખૂબ જ ઉપયોગી છે. ચલો, તો એના અંદર શું હોય, તો જે તમારું કન્ટેનર છે એટલે કે પાત્ર છે, એની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ ભરેલું હોય, એટલે કે વિદ્યુત દ્રાવણ ભરેલું હોય, H2SO4નું. ઓકે, એ માઇલ્ડ છે, એટલે કે મંદ H2SO4નું દ્રાવણ ભરેલું હોય ઇલેક્ટ્રોલાઇટ્સ તરીકે, બરાબર. અને એની અંદર બે ઇલેક્ટ્રોડ છે, એટલે કે એક એનોડ તરીકે કામ કરશે, એક કેથોડ તરીકે કામ કરશે. ઓકે, એમાં આ જે એનોડ છે, એનોડ છે એટલે કે જે ધન ધ્રુવ તરીકે આપણા માટે કામ કરશે, એ PbO2નો બનેલો હોય. અને જે કેથોડ છે, જે કેથોડ છે એ જે છે એ PbO બનેલો હોય. ઓકે, લેડનો બનેલો હોય, પ્યોર લેડનો. અને આ જે છે એ એનોડ અને કેથોડ અનુક્રમે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ તરીકે કામ કરે, એટલે કે પોઝિટિવ ઇલેક્ટ્રોડ, નેગેટિવ ઇલેક્ટ્રોડ તરીકે કામ કરે. જ્યારે વપરાશમાં હોય, એટલે કે વેન ઇન યુઝ, વપરાશમાં હોય મતલબ કે એને એક્સટર્નલ સર્કિટ સાથે જોડેલા હોય, લાઈક આપણે ઉપયોગમાં લેતા હોઈએ એ વખતે, એ વખતે શું થતું હોય, તો આ જે H2SO4 છે એમાંથી SO4 જે છે, SO4-2, એ લેડ સાથે સંયોજાય અને PbSO4 બનાવે. ઓકે, અને આમાંથી જે હાઇડ્રોજન આયન છે એ અહીંયા ઓક્સિજન સાથે સંયોજાય. ઓકે, એટલે ઓક્સિજન સાથે કેમિકલ રિએક્શન કરીને H2O બનાવે, એટલે આ જે છે એમાંથી એક ઓક્સિજન નીકળે તો PbO થાય. મીનવાઇલ શું થશે, તો આ જે અહીંયા આગળ PbSO4 અને PbOનું સોલ્યુશન વધતું જશે, એનું મેગ્નિટ્યુડનું પ્રમાણ વધતું જશે, એટલે જે H2SO4 છે એ વધારે ને વધારે માઇલ્ડ થશે, મંદ થશે. ઓકે,
અને જેમ આને યુઝ કરતા જાઓ એમ એની અંદર વધુ ને વધુ મોર એન્ડ મોર એચ ટુ એસ ઓ ફોર વિલ બી યુઝ એન્ડ વિલ કન્વર્ટ ઇન પીબી એસ ઓ ફોર, એટલે કે એચ ટુ એસ ઓ ફોરનું પીબી એસ ઓ ફોરમાં રૂપાંતર થશે અને એને કારણે એ જે છે એની ક્ષમતા ઓછી થશે. એટલે આપણે શું કરવું પડશે, આને રિચાર્જ કરવું પડશે. આની અંદર જે કેમિકલ રિએક્શન છે એને ઉલટાવવા પડશે, મતલબ પીબી એસ ઓ ફોરમાંથી એસ ઓ ફોર અલગ પાડવા પડશે અને પીબીઓ છે એને ફરીથી પીબી ઓ ટુમાં કન્વર્ટ કરવા પડશે. દેટ્સ વાય વી વિલ યુઝ ચાર્જિંગ. ઓકે, તો નેક્સ્ટ પાર્ટ આપણો જે છે એ છે ચાર્જિંગ. ચલો તો આપણે સમજીએ ચાર્જિંગ કોને કહેવાય. તો ચાર્જિંગ જે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, એનું ઇક્વેશન પણ ઇમ્પોર્ટન્ટ છે. ચલો તો એક્ઝામ્પલ તરીકે આપણે આ જે લેડ સંગ્રાહક કોષ છે, લેડ એક્યુમ્યુલેટર, એનું એક્ઝામ્પલ આપણે લઈએ. તો હું આગળ વાત કન્ટિન્યુ કરું એ પહેલાં એક નાની સમજણ જરા આપણે ફરીથી એકવાર લઈ લઈએ, એની જરૂર પડે છે એટલે. સો આપણે અહીંયા પાછળ જોવાના છે ઇલેક્ટ્રિકલ એનર્જી, પણ એની હાલ જરૂર છે એટલે હું તમને કહી દઉં કે કોઈ પણ બેટરી હોય એના અંદર ઇલેક્ટ્રિકલ એનર્જી કેટલી હોય. ચલો એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ કોઈ ડીસી સેલ છે, એટલે કે બેટરી છે, અને એને તમે કોઈ રેઝિસ્ટર સાથે કનેક્ટ કરો, એટલે કે એની એ બેટરીને યુઝ કરો, એ વખતે અહીંયાનો જે પોઝિટિવ ટર્મિનલ છે એ તમને ચાર્જ પ્રોવાઈડ કરે, એટલે કે વિદ્યુત ભાર તમને પૂરો પાડે. એ જે વિદ્યુત ભાર છે એનું વહન થાય એટલે શું થયું કહેવાય, પ્રવાહ રચાયો કહેવાય. ઇટ વિલ બી કરંટ ઇન સર્કિટ. કરંટ છે વાયા રેઝિસ્ટરમાંથી આપણી સર્કિટમાં ફ્લો થશે. ઓકે, સો ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ. તો આની અંદર ઇલેક્ટ્રિકલ એનર્જી જે છે એ કોણ પ્રોવાઈડ કરે છે, બેટરી. બેટરી છે ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોવાઈડ કરે છે. કેટલી એનર્જી પ્રોવાઈડ કરે છે, ચલો તો બેટરી ધારો કે 20 વોલ્ટની હોય તો એની પોટેન્શિયલ એનર્જી કેટલી હોય, તો QV સેકન્ડ ચેપ્ટરનું આપણું ઇક્વેશન છે, આનો યુઝ કરીએ આપણે. ચલો તો તમારી બેટરીની એનર્જી એટલે કે ઉર્જા કેટલી થાય, તો QV એની અંદર, ચલો QV હું લખી દઉં. ચલો QV એની અંદર તમે જાણો છો કે I ઇઝ ઇક્વલ ટુ Q બાય T. ઓકે, તો Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, IT, કરંટ ઇન્ટુ ટાઈમ. તો ઉર્જા એટલે કે એનર્જી ઇઝ ઇક્વલ ટુ Q ની જગ્યાએ શું લખીએ આપણે, IT ઇન્ટુ V. એટલે આપણું પહેલું એનર્જીનું ઇક્વેશન થઈ ગયું VIT. ઓકે, દેટ ઇઝ યુઝફુલ ઇક્વેશન, બટ વી કેન મોડિફાઈ. ચલો V ઇઝ ઇક્વલ ટુ IR એકોર્ડિંગ ટુ ઓમ્સ લો, ઓમના નિયમ પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ IR આની અંદર મૂકો, તો E ઇઝ ઇક્વલ ટુ V ની જગ્યાએ IR IT શું થઈ જશે, I² RT. ચલો આ ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે કે વિદ્યુત ઉર્જાનું ઇક્વેશન થઈ ગયું, તમારા બેટરીમાં કેટલી વિદ્યુત ઉર્જા હોય એનું ઇક્વેશન, બરાબર છે. તો I² RT ઇક્વેશન થાય, બીજું એક VIT ઇક્વેશન થાય, ત્રીજું પણ ઇક્વેશન પોસિબલ છે. કઈ ઇક્વેશન પોસિબલ છે, આ જે છે એની અંદર તમે I ઇઝ ઇક્વલ ટુ V બાય R પ્લેસ કરો. ચલો તો આની અંદર E V I ની જગ્યાએ શું મેં કહ્યું, V બાય R ઇન્ટુ T. ચલો તો આ જે ઇક્વેશન છે E ઇઝ ઇક્વલ ટુ V² બાય R ઇન્ટુ T થઈ જશે. ચલો તો આપણા ત્રણ ઇક્વેશન થાય, વી હેવ 3 ઇક્વેશન હિયર. ઓકે, વી કેન યુઝ એકોર્ડિંગ ટુ અવર ડેટા. તો આપણે અહીંયા આગળ ઇલેક્ટ્રિકલ જે એનર્જી છે એના ત્રણ ઇક્વેશન જોયા. તમને એક બીજી વસ્તુ પણ કહી દઉં, ધીસ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇઝ પ્રોવાઇડેડ બાય બેટરી એન્ડ મીન વાઇલ ધીસ એનર્જી વિલ બી લોસ્ટ બાય રેઝિસ્ટર. એટલે કે આ ઉર્જા જે છે એ બેટરી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે અને એ કોણ જે છે વાપરશે, તો અવરોધ. અવરોધ છે પૂરેપૂરી ઉર્જા વાપરી દેશે. તો અવરોધમાં વપરાતી ઉષ્મા ઉર્જાનું ઇક્વેશન શું થાય, તો પણ સેમ જ થાય. જે બેટરીમાંથી ઉર્જા પ્રોડ્યુસ થાય, એનર્જી જે પ્રોડ્યુસ થાય, ઉત્પન્ન થાય, એ શેમાં વપરાશે, તો કે અવરોધમાં વપરાશે. એટલે અવરોધમાં વપરાતી ઉર્જાનું ઇક્વેશન પણ સેમ થશે. ઓકે, સો આપણે એ રીતે યુઝ કરીશું. ચલો તો હવે આપણે ચાર્જિંગ જોઈએ. ચલો માની લો કે અહીંયા આગળ આપણી જોડે લેડ સંગ્રાહક કોષ છે. સપોઝ વી હેવ લેડ એક્યુમ્યુલેટર હિયર. ઓકે, સો ધીસ ઇઝ એનોડ એન્ડ કેથોડ. તો એઝ વી હેવ સીન ધેટ
એના અંદર એચ ટુ એસ ઓ ફોર નું ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત દ્રાવણ હશે, અહીંયા પીબીઓ ટુ, અહીંયા પીબી નો કેથોડ છે. અહીંયા આગળ આ જે છે એ બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે, હવે એને આપણે ચાર્જ કરવી છે. ચાર્જ કઈ રીતે કરીશું એ જોવા માટે ધારો કે આ જે બેટરી અહીંયા છે એનું ઈએમએફ એપ્સાઇલોન છે. ઓકે, યુ નો દેટ વોટ ઇઝ કોલ્ડ ઈએમએફ. તો તમે જાણો છો ઈએમએફ કોને કહેવાય. એનું ઈએમએફ જે છે એ એપ્સાઇલોન જેટલું છે અને એના અંદર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એ આર છે. દરેક કોષમાં આંતરિક અવરોધ હોય એટલે આનો આંતરિક અવરોધ આર છે. એવરી બેટરી ઓર એવરી સેલ હેઝ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. તમે જાણો છો આ જે ઇલેક્ટ્રોલાઇટ છે એ કેટલો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આંતરિક અવરોધ છે પેદા કરશે. માની લો કે તમારી આ જે બેટરી છે એ 9 વોલ્ટની છે અને તમારે ચાર્જ કરવી છે એને, તો તમારે 9 વોલ્ટ કરતાં વધારે સોર્સ સાથે કનેક્ટ કરવી પડે. મતલબ કે તમારે 9 વોલ્ટ કરતાં 9 વોલ્ટ કરતાં વધારે સ્ત્રોત સાથે જોડવી પડે. એટલે તમારે 10 વોલ્ટ, 12 વોલ્ટ એ સાથે એવા પ્રાપ્તિ સ્થાન સાથે જોડવું પડે. ઓકે, તો તમે આને ચાર્જ કરવા માટે જે સપ્લાય સાથે જોડો એ સપ્લાય જે છે વી એ તમારા ઈએમએફ કરતાં વધારે હોવો જોઈએ. આ બેટરીના ઈએમએફ કરતાં તમે સપ્લાય જે રાખો એ વધારે જ હોવો જોઈએ. ઓકે, તો મેં તમને કહ્યું કે યોર સોર્સ ઓફ પોટેન્શિયલ ડિફરન્સ મસ્ટ બી હાયર દેન ધી ઈએમએફ ઓફ ધ બેટરી. એટલે કે અહીંયા જે વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન છે એનું મૂલ્ય ઈએમએફ કરતાં વધારે હોવું જોઈએ. ચલો, અને આ જે ચાર્જિંગ થાય એ વખતે બહુ વધારે કરંટ ફ્લો ના થાય. કેવું કે તમે સીધે સીધું આ બે છેડા વોલ્ટેજ અહીંયા ધારો કે 9 વોલ્ટની બેટરી છે અને તમે 12 વોલ્ટ, 12 વોલ્ટ સાથે કનેક્ટ કરી દો તો કરંટ છે અચાનક વધી જશે, ઇન્ક્રીઝ થઈ જશે. કરંટ વધી જાય તો ગરમ થઈ જાય અને આ જે બેટરી છે ડેમેજ થઈ જાય અને નુકસાન થાય. તો ટુ અવોઇડ ધી એક્સીડિંગ ઓફ ધી કરંટ વી વિલ કનેક્ટ રેઝિસ્ટર. એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે એ વધી ન જાય એ માટે આપણે એક અવરોધ જે છે એ શ્રેણીમાં એટલે કે સિરીઝમાં જોડી દઈશું. આનું કામ શું તમને ખબર પડી ગઈ કે આ જે સર્કિટ છે એની અંદર પ્રવાહ વધી ના જાય, ટુ અવોઇડ એક્સેસ અમાઉન્ટ ઓફ કરંટ. ચલો, બીજું તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમારા બેટરીનો જે એનોડ છે એટલે કે આ પ્લસ છે એને તમારા વોલ્ટેજ સોર્સના પ્લસ સાથે જોડવો પડે અને જે માઇનસ છે એને માઇનસ સાથે જોડવો પડે. ધેટ્સ ધી ક્રુશિયલ પાર્ટ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પ્લસ મસ્ટ બી કનેક્ટેડ ટુ પ્લસ એન્ડ ધી નેગેટિવ ટુ ધ નેગેટિવ. ઓકે, તો આ જે છે એ રીતે તમારા ડીસી ડાયરેક્ટ કરંટ જે છે તમે જુઓ છો અહીંયા ડાયરેક્ટ એસી તો આપણે ભણવાનું બાકી છે, એ ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે તમારે જોડવાનું થાય. ઓકે, અને ચાર્જિંગની પ્રોસેસ ચાલુ થઈ જાય. ચાર્જિંગની પ્રોસેસ ચાલુ થાય એટલે શું થાય, તો મેં આગળ સમજાવ્યું પ્રમાણે ડિસ્ચાર્જ થતો હોય એ વખતે આના અંદર શું બનેલું હોય, તો મેં તમને કહેલું કે પીબીએસઓ ફોર જે છે બનેલું હોય આડ પેદાશ તરીકે. ઓકે, એના રેસાઇડી તરીકે. અને પીબીઓ બનેલો હોય એનું કન્વર્જન્સ એમાં પાછું કરવાનું પીબીઓ ટુ અને પીબીમાં. અને એચ ટુ એસઓ ફોર છે એ ફરીથી ડેન્સ થઈ જવું જોઈએ, ઘટ થઈ જવું જોઈએ. ચલો, તો ચાર્જિંગની પ્રોસેસ ચાલુ થઈ ગઈ હવે. ચલો, તો હવે ચાર્જિંગ થતું હોય એ વખતના ઇક્વેશન શું બને. ચલો, તો એકોર્ડિંગ ટુ ધ કન્ઝર્વેશન ઓફ એનર્જી, ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે, ધ એનર્જી સપ્લાઈડ બાય ધ સોર્સ મસ્ટ બી ઇક્વલ ટુ ધ એનર્જી કન્ઝ્યુમ્ડ બાય ધી એપ્લિયન્સીસ. મતલબ કે શું, કે જે સ્ત્રોત દ્વારા ઉર્જા મળી હોય એટલી ઉર્જા બાકી વપરાતી હોય, ઉર્જાનો નાશ ના થાય કે નવી ઉત્પન્ન ના થાય. ઓકે, સો એનર્જી નાઇધર બી ક્રિએટેડ નોર ડિસ્ટ્રોયડ. એટલે જેટલી આમાં પ્રોડ્યુસ થાય છે એટલી સામે કન્ઝ્યુમ થતી હોય. ઓકે, તો ચલો, અહીંયા આગળ જે એનર્જી પ્રોડ્યુસ થાય છે એના ઇક્વેશન કયા કયા તમે યુઝ કરી શકો, તો મેં તમને કહ્યું કે એનર્જીનું ઇક્વેશન તમે યુઝ કરી શકો VIT, એક અહીંયા આગળ જોયું આપણે VIT. ઓકે, બીજું ઇક્વેશન મેં આગળ લખાવ્યું કે I² RT. ઓકે, અધરવાઇઝ જે છે V² / RT. ઓકે, આ ત્રણમાંથી કોઈ પણ ઇક્વેશન તમે યુઝ કરી શકશો. ચલો, આ જે ફિગર છે એના અંદર ઇઝ ઇક્વલ ટુની એક બાજુ એનર્જી જે પ્રોડ્યુસ થાય છે, ઉર્જા જે ઉત્પન્ન થાય છે એ મૂકું. તો અહીંયા આગળ ઉર્જા ઉત્પન્ન કોણ કરે છે, આ સોર્સ એટલે કે સ્ત્રોત.
અહીંયા ચાર્જિંગની પ્રક્રિયા અહીંયાથી ચાલુ થાય છે. તો આ જે છે ઉર્જા ઉત્પન્ન કરે છે અને આઈ જેટલો પ્રવાહ તમારા સર્કિટમાં ફ્લો થાય છે. તો અહીંયાથી ઉર્જા ઉત્પન્ન થતી હોય, વી વોલ્ટના સ્ત્રોત સાથે તમે જોડેલો હોય, સોર્સ સાથે જોડેલો હોય, તો કેટલી એનર્જી પ્રોડ્યુસ થાય? વી આઈ ટી. તો વી આઈ ટી જેટલી એનર્જી પ્રોડ્યુસ થાય છે. ક્લિયર? બીજી કોઈ જગ્યાએ એનર્જી પ્રોડ્યુસ થાય છે? ના, નથી થતી. ચલો હવે એનર્જી કન્ઝ્યુમ ક્યાં થાય છે, મતલબ વપરાય છે ઉર્જા ક્યાં, એ ઇક્વેશન મૂકવાના છે. તો ચલો બીજું તો સૌથી પહેલી આમાં વસ્તુ તો એનર્જી, પહેલી તો એક તમારા બેટરી જે છે એને ચાર્જ કરવા માટે વપરાય છે. ઓકે, બેટરીને ચાર્જ કરવા માટે તો બેટરીનું ઈએમએફ કેટલું છે? એપ્સાયલોન. એપ્સાયલોન એટલે આ જેમ એનર્જી વીઆઈટી લખ્યું એમ આપણે શું લખી શકીએ? એપ્સાયલોન આઈટી. ઓકે, વી એ વોલ્ટેજ આનો છે, એપ્સાયલોન એ આનો બેટરીનો વોલ્ટેજ છે, તો વીની જગ્યાએ એપ્સાયલોન આઈટી બેટરીના ચાર્જિંગ માટે. પ્લસ ચલો બીજી ક્યાં વપરાય છે? તો અહીંયા આગળ આ જે બાહ્ય એક્સટર્નલ રેઝિસ્ટન્સ જોડેલો છે, બાહ્ય અવરોધ જોડેલો છે, એમાં વપરાય છે. એમાં કેટલી ઉર્જા વપરાય? તો એના હીટના ફોર્મમાં, એટલે કે ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં કેટલી વપરાય? તો એના માટે આર વાળું ઇક્વેશન લેવાનું, તો આઈ સ્ક્વેર આરટી. તો એમાં કેટલી વપરાય? આઈ સ્ક્વેર આરટી, રાઈટ. હજી બીજી વપરાય છે, ક્યાં વપરાય છે? ઇન્ટરનલ રેઝિસ્ટન્સમાં, ડ્યુ ટુ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલે કે આંતરિક અવરોધના કારણે વપરાય છે. અવરોધના કારણે કે સેમ આ રીતે ઇક્વેશન મૂકો, આઈ સ્ક્વેર સ્મોલ આર છે, સ્મોલ આર. બીજી કોઈ જગ્યાએ વપરાય છે? ના, દેટ ઇઝ ફાર ઇનફ. તો અહીંયા આગળ આપણું ઇક્વેશન બની જાય, અહીંયા એનર્જી પ્રોડ્યુસ્ડ, એનર્જી કન્ઝ્યુમ એટલે કે ઉર્જા ઉત્પન્ન થાય છે, ઉર્જા વપરાય છે. ઓકે ચલો, તો બંને બાજુથી ટી રિમૂવ થઈ જાય, તો વી આઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલોન આઈ પ્લસ આઈ સ્ક્વેર આર પ્લસ આઈ સ્ક્વેર આર. ટી છે એને કાઢી દીધો. ચલો સો વી આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ને કોમન લઈએ, તો એપ્સાયલોન પ્લસ આઈઆર પ્લસ આઈઆર, આ રીતે આપણું ઇક્વેશન બનશે. ઓકે ચલો, અગેન આઈ ગેટ્સ કેન્સલ, સો વી ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલોન પ્લસ આની અંદરથી આઈને કોમન કાઢો, તો આર પ્લસ આર, આ જે છે એમાંથી આઈને કોમન કાઢો, બરાબર છે. સો વી માઇનસ એપ્સાયલોન ઓન ધ લેફ્ટ સાઈડ, આઈ આર પ્લસ આર. ઓકે સો કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ એપ્સાયલોન બાય આર પ્લસ આર, આપણું ઇક્વેશન થઈ ગયું. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન ફોર ચાર્જિંગ કરંટ. ઓકે ચાર્જિંગ પ્રવાહ, ચાર્જિંગ વિદ્યુત પ્રવાહનું સૂત્ર તારવો, તો તમારે આ ઇક્વેશન છે એ તારવવાનું છે. એટલે તમે અહીંયા આગળ આ ઇક્વેશન સિવાય બીજા કોઈ ઇક્વેશનને ધ્યાનમાં લેશો નહીં, કરંટનું ઇક્વેશન આ જ છે, બરાબર. તમારે એમસીક્યુના અંદર પણ આ ઇક્વેશન યુઝ કરવાનું છે. તો ચાર્જિંગ મેં તમને સમજાવી દીધું, ખાસ એમસીક્યુના અંદર આનો યુઝ થશે, બરાબર છે. તમારે અહીંયા ખાસ વસ્તુ જે ધ્યાનમાં રાખવાની હતી એ અહીંયા ઇક્વેશન મેં કીધા છે. બીજું અહીંયા પ્લસનું જોડાણ પ્લસ સાથે, માઇનસનું માઇનસ સાથે, એ વસ્તુ યાદ રાખવાની છે, બરાબર છે. તો અહીંયા આગળ આપણે ચાર્જિંગ મિત્રો સમજી લીધું. હવે આપણો જે નેક્સ્ટ પાર્ટ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, તો એને અલગ વિડીયોમાં હું મૂકીશ, પણ અહીંયા આગળ આને રિલેટેડ એમસીક્યુ જે છે એની હું વાત કરી દઉં. ચલો એક્ઝામ્પલ આપણે જે જોઈએ, ચલો માની લો કે કોઈ એક્ઝામ્પલ છે, વી વોન્ટ ટુ ચાર્જ 6 બેટરીઝ વિથ ધી એક્સટર્નલ સપ્લાય ઓફ 220 વોલ્ટ. માની લો કે આપણે 2 વોલ્ટના 6 કોષોને ચાર્જ કરવા છે, એટલે આ રીતે 6 બેટરીને ચાર્જ કરવી છે, એવો કોઈ એમસીક્યુ આવ્યો. ચલો 1, 2, 3, 4, 5 એન્ડ 6. ઓકે, ઈચ ઓફ 2 વોલ્ટ એટલે કે દરેક 2 વોલ્ટનો કોષ છે, અને બાહ્ય અવરોધ તમને જોડેલો આપવામાં આવે, કે માની લો કે 50 ઓહ્મ રેઝિસ્ટન્સ છે. ઓકે, અને સપ્લાય વોલ્ટેજ જે છે એ 220 વોલ્ટ છે. 220 વોલ્ટ સાથે દરેક બેટરી જોડી, અને દરેકનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ માની લો કે 2 ઓહ્મ છે, એટલે દરેક બેટરીનો આંતરિક અવરોધ 2 ઓહ્મ તમારે લેવાનો છે. ચલો આવો કોઈ એમસીક્યુ આવે,
તો તમારું ઉપરનું ઇક્વેશન કઈ રીતે બની જાય? ચલો આમાં એવું કહ્યું કે ભાઈ વોટ ઇઝ ધી હીટ ડિસિપેશન, એટલે કે આમાં ઉષ્મા ઉર્જાનો વ્યય કેટલો થશે, એવું તમને કોઈ પૂછે, આપણે જરા એમસીક્યુમાં જોવાના છીએ એવું, તો આમાં મોડિફિકેશન શું કરવાનું? તો એપ્સ આઈ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ, અહીંયા આગળ કેટલી બેટરી છે? 6, એટલે કે દરેકનો એપ્સાયલોન જેટલું ઈએમએફ હોય, તો આની જગ્યાએ શું લખવાનું? 6 એપ્સાયલોન બાય આર પ્લસ, અહીંયા આગળ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પણ કેટલા? 6, તો 6R, આવું ઇક્વેશન થઈ જશે. ઓકે, તો બહુ ઇઝી ઇક્વેશન છે. ચલો સિમ્પલ તમને એમ કહેવામાં આવે, ધ બેટરી ઓફ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર એન્ડ પીડીવી, એટલે કે વી વોલ્ટની અને આર આંતરિક અવરોધવાળી બેટરીને બાહ્ય અવરોધ આર સાથે જોડેલું છે, એટલે એક્સટર્નલ રેઝિસ્ટન્સ આર સાથે તમે જોડેલું છે, તો ઇક્વેશન શું થઈ જાય? આ જે છે એનું ઈએમએફ એપ્સાયલન જેટલું છે, તો ઇક્વેશન શું થઈ જાય? તો કરંટ ઇક્વેશન આઈ ઇઝ ઇક્વલ ટુ એકોર્ડિંગ ટુ ઓમ્સ લો વી બાય આર, એ પ્રમાણે તમે જોવા જાઓ તો આઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલન બાય ટોટલ કેટલા રેઝિસ્ટન્સ છે? 2 રેઝિસ્ટન્સ, તો આર પ્લસ આર, આવું ઇક્વેશન થઈ જાય સિમ્પલ. આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર એકોર્ડિંગ ટુ ઓમ્સ લો, તો એ પ્રમાણે આપણું ઇક્વેશન શું થઈ જાય? આનું ઈએમએફ આપેલું છે એપ્સાયલન આર પ્લસ આર, આમાં કોઈ ચાર્જિંગ થતું નથી, તો એ રીતે લખવાનું છે. ઓકે, ચલો બીજું આની અંદર જે આપણે જોવાનું છે એ જે એમસીક્યુને લગતા છે, તો આપણે ડિસ્કશન કરવાના છીએ બરાબર, પણ એક ખાસ વસ્તુ આપણે જોવાની છે કે બેટરીના અંદરથી મહત્તમ પાવર ક્યારે મળે, બાહ્ય અવરોધમાં મહત્તમ પાવર ક્યારે મળે, એટલે કે મેક્સિમમ પાવર ડિલિવર ક્યારે થાય એવું, એટલે કે તમને કોઈ બેટરી આપેલી છે ચલો, અને આનું ઈએમએફ જે છે એપ્સાયલોન જેટલું છે અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ માની લો કે આર જેટલો છે, આમાંથી મેક્સિમમ પાવર ક્યારે મળે? મેક્સિમમ પાવર, ઓકે, પાવરની ડિસ્કશન બાકી છે, પણ પાવરના ઇક્વેશન જે છે ને એ તમે જે એનર્જીના ઇક્વેશન જોયા ને, આ જે એનર્જીના ઇક્વેશન, પાવર એટલે એનર્જી બાય ટાઈમ, એટલે કે ઉર્જા ભાગ્યા સમય, એટલે આ જે છે બધાને ટી વડે ભાગી દો, ડિવાઈડ બાય ટી, એટલે બધા પાવરના થઈ જશે. લાઈક આને ટી વડે ડિવાઈડ કરી દો તો વી આઈ થઈ જશે, આને ટી વડે ડિવાઈડ કરી દો તો આઈ સ્ક્વેર આર થઈ જશે, આને ડિવાઈડેડ કરી દો તો વી સ્ક્વેર બાય આર. આપણે ભણવાનું બાકી છે, પણ તમે જોઈ શકો કે પાવરના ઇક્વેશન આમાં થઈ જશે. બેટરીના અંદર મેક્ઝિમમ પાવર ક્યારે મળે? મેક્ઝિમમ પાવર તમારે લેવો હોય તો જ્યારે એને એક્સટર્નલ રેઝિસ્ટન્સ સાથે કનેક્ટ કરેલો હોય અને આમાં સર્કિટમાં કરંટ ફ્લો થતો હોય, એ વખતે મેક્ઝિમમ પાવર લેવો હોય તો આર ઇઝ ઇક્વલ ટુ આર થાય ત્યારે મેક્ઝિમમ પાવર મળે. આ મિત્રો યાદ રાખવાનું છે નીટ JEE માટે. ઓકે, કારણ કે આપણી બુકમાંનું આ જે છે એનું ડેરિવેશન નથી, ઓલ્ડ બુકમાં હતું, એક સમ હતો એકચ્યુઅલી. તો મેક્ઝિમમ પાવર એટલે કે મહત્તમ પાવર તમારે મેળવવો હોય તો મહત્તમ પાવર ક્યારે મળે? તો આનો આંતરિક અવરોધ અને બાહ્ય અવરોધના મૂલ્યો સરખા થઈ જાય તો સર્કિટમાં મેક્ઝિમમ કરંટ ફ્લો થાય અને મહત્તમ પાવર મળે. ઓકે, તો ટુ અચીવ મેક્ઝિમમ પાવર ડેસિપેશન ઇન ધ રેઝિસ્ટર, ધ એક્સટર્નલ રેઝિસ્ટર મસ્ટ બી ઇક્વલ ટુ ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. ચલો આટલું યાદ રાખવાનું છે.